मनोज मार्तुल्य वेगम जितेन्द्रियम बुद्धिमतां वरिष्ठम मातात्मजं वानरयोध मुख्यम श्रीरामदूतं शरणं प्रपद्ये। चारे बाजू ध्यान रखजो, आपना नेता शंभूजी आपेल बंधु नु ऐलान तोड़वानी कोई हिम्मत न करे। अरे हाँ, वो है जान दावा पर रोड पर आवी चढ़े ने, तो है ना हाथ मक थोड़ी रखजो, समझा? तमें चिंता ना करो भिखाजी, बद्दू हमारी पर छोड़ी दो। चलो। शंभूजी ना बंधु ऐलान छे, कोनी ताकत छे तोड़वानी? कोई नहीं नहीं। આવડે કોણ ટપક્યો? કોઈ મરવાનો થયો લાગે છે। અરે તમે તો શહેરમાં જવાના હતા ને, તરત પાછા આવી ગયા? હા, ગામમાં ગયો ત્યારે ખબર પડી કે ખીમાણા ગામના શંભુજીએ ગઈ રાતના 12 વાગ્યાથી બંધનું એલાન આપ્યું છે। રસ્તા પર ચકલુંય ફરકતું નથી, બધુંય બંધ છે। જવું શી રીતે અને કોઈ વાહન ચલાવવાની હિંમત એ શી રીતે કરે? એના માણસો ચારેય બાજુ હથિયાર લઈને ઊભા છે। એમાં આપણા જમાઈ પણ હશે ને, એ તો શંભુજીના ખાસ માણસ છે। હાય રે, નસીબે આપણી સાથે કેવા ખેલ ખેલી રહ્યું છે। દીકરીના લગ્ન ખીમાણા ગામના જુવાન જોડે કર્યા ત્યારે ખબર નહોતી કે આપણા દિયોદર અને ખીમાણા ગામ વચ્ચે આટલું મોટું વેર બંધાશે। સાચી વાત છે, આપણને ક્યાં જાણ હતી કે એને લીધે આપણે પણ આટલું બધું સહન કરવાનો વારો આવશે। દીકરી હંસાને પહેલી સુવાવડના સારા પ્રસંગ માટે તેડી લાવ્યા તો એમના મોડા ચડેલા હતા, અને એમાંય વૈદ્યરાજે કહ્યું કે દીકરીના શરીરમાં લોહી ઓછું છે, એટલે હું તો ચિંતામાં અને ચિંતામાં અડધી થઈ ગઈ। જલ્દીથી હેમખેમ પ્રસંગ ઉકેલાઈ જાય તો સારું, નહીતર આપણી પર ઘા કરવા એ લોકો કઈક ને કઈક બહાના શોધતા હોય છે। પણ હવે હંસાને કેમ છે? તમારા ગયા પછી થોડી તબિયત બગડી હતી, તે ગંગાબેનને બોલાવી લીધી છે, અંદર જ છે। કાશીબેન કાશીબેન, હંસાને સખત તાવ ચડ્યો છે, વૈદ્યરાજને જલ્દી બોલાવવો પડશે। અરે ઉભા છો શું, જાઓ ને જલ્દી વૈદ્યરાજને બોલાવી લાવો ને। હા હા, જલ્દી બોલાવી લાવું છું। દીકરી હંસા, હંસા હિંમત રાખ બેટા, હિંમત રાખ દીકરી, ગભરાઈશ નહીં, ગભરાઈશ નહીં બેટા। રવજીભાઈ, મેં તમને કીધું તું ને કે હંસાના શરીરમાં લોહી ઓછું છે, એમાં ઉપરથી સુવાવડની પીડા ઉપડી છે, પાછો તાવે ચડ્યો છે। હવે મારા હાથની વાત નથી,
તમારે તાત્કાલિક એને કોઈ શહેરની મોટી હોસ્પિટલમાં લઈ જવી પડશે, નહીં તો હંસા અને એના પેટમાં રહેલા બાળકનો બંનેનો જીવ જોખમમાં છે. ભાઈ વૈદ્યરાજ, હા જે કરવું એ જલ્દી કરો, વિચારવાનો વખત નથી, જલ્દી કરો ભાઈ જલ્દી કરો. શું વિચારો છો, જલ્દી વાહન લઈ આવો. અરે પણ ગામમાં બંધનું એલાન છે, કોઈ આવવા તૈયાર નહીં થાય. કઈક રસ્તો તો કાઢવો પડશે ને. અરે તમે દીકરીના બાપ છો, એ પારકો ધન છે, એને એને કઈ થઈ ગયું તો તો આપણે અપઘાત કરવો પડશે. અરે આપણે કોઈને જવાબ નહીં આપી શકીએ. મને લાગે છે કે આપણે જમાઈને પણ વિનંતી કરી જોઈએ. એનું નામ ન લો, એને એની ધણીયાણીની જરાય પડી નથી, કારણ કે શંભુજી જેનો સાચો ધણી છે. હવે હવે જટ ગામમાં જાઓ, કોઈને હાથ પગ જોડીને પણ લઈ આવો. અરે જટ જાઓ. અરે યાર આજે તો ટાઈમ પાસે નથી થતો. આ મારો દિયોર શંભુજી, ઈના ફાયદા માટે રોજ હડતાળો ને બંધના તાઇપા કાઢી કાઢીને આપણા ધંધાની પથ્થર રગડશે. કરસન કરસન ભાઈ, મારી દીકરીને તાત્કાલિક શહેરની હોસ્પિટલમાં લઈ જવી પડે એમ છે, તારો ટેમ્પો લઈને જલ્દી ચાલને ભાઈ. રવજી કાકા, ગાંડા થયા છો કે શું? અરે પેલા શંભુજીના માણસોને ખબર પડશે ને તો મને અને મારા આ ટેમ્પોને તોડી નાખશે, તોડી. હું તને બે હાથ જોડું છું. તમે તો બે હાથ જોડશો કારણ કે તમને તમારી દીકરી દેખાય છે, પણ અમારે બાળ બચ્ચાને બૈરું ઘરમાં છે કે નહીં? જીવણ ભાઈ, જીવણ તું જીપ લઈને ચાલને, મારી દીકરી હંસાની તબિયત બહુ જ ખરાબ છે, જોઈએ એટલું ભાડું આપીશ બેટા, ચાલને. ના ના રાવજી કાકા, તમે ગમે તેટલું ભાડું આપો પણ આવા બંધના વાતાવરણમાં જીપ કાઢીને મારે મારો જીવ નથી ગુમાવવો. અરે હું તો શું, આ કોઈ પણ તૈયાર નહીં થાય, પૂછો મુખી બાપાને. મુખી બાપા, તમે તો જાણો છો કે મારી દીકરી પહેલી સુવાવડ માટે મારે ઘેર આવી છે, એને સખત તાવ ચડ્યો છે. અરે વૈદ બાપાનું કહેવું છે કે એને તાત્કાલિક શહેર લઈ જવી પડશે, કોઈ વાહન વાળો આવવા તૈયાર નથી. તમે કહી જુઓ ને, મારી દીકરીનો જીવ જોખમમાં છે મુખી બાપા. અરે જીવણ. મુખી બાપા, તમે તો જાણો જ છો, આપણા ગામે સંપ કરીને શંભુજીને ચૂંટણીમાં હરાવ્યો, ત્યારથી એ કાળો નાગ બનીને ડંખ મારવા અધીરો થઈ રહ્યો છે. અરે આપણા ગામના લોકો પર હુમલો કરવા એ કોઈનું કોઈ બહાનું શોધતો જ હોય છે, અને એટલે જ હાર્યો જુગારી બમણું રમા એમ લોકોને ખોટે ખોટા બંધના એલાનો આલી ભરમાવી રહ્યો છે. હા, દર વખતે ખેડૂતોના પાકની કિંમતમાં વધારો કરાવે અને વધેલી કિંમતથી પોતાના ખિસ્સા ભરે, અને ખેડૂતોના ભાગે તો એ જ કિંમત આવે જે દર વર્ષે મળતી હોય. પણ આજે આજે આપણા ગામની દીકરીનો જીવ જોખમમાં છે એટલે. પણ મુખી કાકા, આ શંભુજીના ગુંડાઓને વિંધીને જવાની તાકાત કોની છે? સૌને પોતાનો જીવ વાલો હોય છે. આજે આ રવજીની દીકરી શહેરમાં નહીં પહોંચે તો આપણા આખા ગામનું નાક વળાઈ જશે. આ રવજીની દીકરી એટલે આપણા ગામની દીકરી કહેવાય. અરે શંભુજીના નાગના રાફડામાં પગ મૂકી એના ખોટા બંધની હવા કાઢી નાખે એવો કોઈ મરજ જણ નથી આ દિયોદર ગામમાં. બાપા, શંભુજી જેવા નાગને શંકર ભગવાનની જેમ ગળામાં લપેટી રાખવાની તાકાત છે મારામાં. માથે કાળ ભમતો લાગે છે એટલે સામે ચાલીને કાળી નાગને છંછેડવા જાય છે. એ જીવાણ, આપણા ગામની બેન દીકરીઓનો જીવ જોખમમાં હોય ત્યારે હિજડાની જેમ તાળી પાઈને બેસી રહેવા વિક્રમ નથી. જ્યારથી રિક્ષા ડ્રાઇવિંગ શરૂ કર્યું છે ત્યારથી ડ્રાઇવિંગ લાયસન્સ અને બેજની સાથે મા ચામુંડાની તલવાર પણ સાથે રાખું છું. ચાલો કાકા. હા હા, ભગવાન તારું ભલું કરે બેટા, ચાલ જલ્દી ચાલ. શાબાશ દીકરા વિક્રમ, શાબાશ. દિયોદરની માટીમાંથી હજી મરદાનગીનું પાણી ઓછું નથી થયું.
અલ્યા એ પહેલા મારી વાત સાંભળો, હું કોઈ બંધનું એલાન તોડવા નથી આવ્યો. રિક્ષામાં એક બેન બે જેવી હાલતમાં પડી છે અને સખત તાવ આવે છે એટલે શહેરની હોસ્પિટલમાં લઈ જવી પડે એમ છે. માનવતા ખાતર જવા દો તો બહુ સારું. મારી દીકરી તમારા જ ગામની વહુ છે, ભીખાજીના ઘેરથી. થોડી દયા રાખો ભાઈઓ, અમને જવા દો. તમે દિયોદર વાળા કોઈને કોઈ બહાનું કાઢીને ગમે ત્યારે અમારા શંભુજીના હવનમાં હાડકા નાખવા ચાલી આવો છો. આજે કોઈ વહુ કે દીકરીનું બહાનું નહીં ચાલે. ભૂલ કરી છે તો દંડ પણ ભોગવવો પડશે. તમને ખીમાળા વાળાઓને પોતાના ગામની વવાળોની જિંદગીની કિંમત નહીં હોય, પણ દિયોદરના ઠાકોરને એની મા બેની જિંદગી પોતાના જીવ કરતા પણ વધારે વાલી છે. હવે કોઈ આગળ ના વધતા, નહીં તો એક તો શું 100 ગુંડાઓને ઉભાને ભાવેતી રાખીશ. ફક્ત એક માણસે તમને આટલા બધાને ધૂળ ચાટતા કરી દીધા. દિયોદરના એક બે કોડીના રિક્ષાવાળાએ ખીમાળાના ધણીનું નાક વાળ્યું. બાપુ, એ તો ભીખાજીની બૈરીની તબિયત ખૂબ ખરાબ હોવાથી એ રિક્ષાવાળો એમને શહેરમાં લઈ જતો હતો એટલે અમે થોડા લાચાર હતા. ભીખાજી. હા બાપુ, એની પહેલી સુવાવડ હોવાથી રિવાજ પ્રમાણે એને એના મા બાપ એના ઘરે લઈ ગયા છે, પણ હું ત્યાં હાજર હોત ને તો બૈરીની પરવાહ કર્યા વગર તમારું અપમાન કરનારે વિક્રમનું માથું વાળી લે. આ દિયોદર વાળાઓ ઇલેક્શનમાં મને એકવાર હરાવી ગયા હતા એટલે એમ સમજે છે કે શંભુજીની તાકાત આથમી ગઈ છે. પણ જ્યારે એ લોકો જોશે ને કે મારા માર્ગમાં આવનાર આ રિક્ષાવાળાની હું શું હાલત કરું છું, ત્યારે એમને ખબર પડશે કે ઘાયલ સિંહ આખરે સિંહ જ હોય છે. વિક્રમ, સૌથી પહેલા તું મોડું મીઠું કર. અમે નાના નાની બન્યા અને તું મામા બન્યો, એનો ખરો હકદાર તો તું જ કહેવાય. કાશીબેન, એણે ફક્ત તમારા જ ઘરની નહીં પણ આખા ગામની આબરૂ રાખી છે અને શારદાબેનના કુટુંબની ખુમારી જાળવી રાખી છે, એની માના ધાવણને ઉજાળ્યું છે. હા મુખી બાપા, ભગવાન તને લાંબી આવરદા આપે. ચાલો ચાલો, આપણે હજી આખા ગામમાં મીઠાઈ વેચવાની છે અને રવજીભાઈ તમે નાના બન્યા એની ખુશી વ્યક્ત કરીએ. ચાલો ચાલો ભાઈઓ, ચાલો ચાલો ચાલો. કેવડાયો છે દીકરા. માં ફરી પાછી રડવા માંડી. ના મારા દીકરા, હું રડતી નથી. આ તો હરખના આંસુ છે મારા દીકરા. તે તો આપણા કુળની બહાદુરીને ઉજાળી છે બેટા. આજે તારા બાપુ નથી, તારો મોટો ભાઈ નથી. કુદરતે જાણે વીજળીની જેમ ત્રાટકીને પણ આ ઘરની ખુમારીનો દીવો અખંડ જલતો રાખ્યો છે બેટા.
આજ આજ એના આત્માને કેટલી ખુશી થતી હશે, કેટલી ખુશી થતી હશે. ભાભી, માની આંખમાંથી એકવાર આંસુ નીકળે પછી એને અટકાવવા બહુ અઘરા છે. એનો ઉપાય છે. શું? આ તમારો ભત્રીજો રાહુલ. હા હા હા. પણ રાહુલ એ છે ક્યાં? આ રહ્યો દિયોદરનો રાહુલ ઠાકોર. શંભુજી, તું મને ઓળખતો નથી. હું કોણ? વિક્રમ ઠાકોરનો ભત્રીજો રાહુલ ઠાકોર. પરંપરા તો થોડી આગળ વધારવી પડશે કે નહીં? હે, સાચું. હા, પેલા ચેનવાક. કૃષ્ણ ભગવાન, જય રાધા. હા બેટા, આ સવાર સાંજ તમે રાધા કૃષ્ણની પૂજા કરો એ તો ઠીક, પણ આ રાતે વિક્રમ કાકા ઉમા રાધા રાધા એમ બબડે કરે એવું કેમ? અરે મારા દીકરા, તારો કાકો સમજણો થયો ને ત્યારથી એને રાધા બહુ ગમે. તારા જેટલો હતો ને નાનો, હે ને, ત્યારે આ રાધાની મૂર્તિ લઈ લઈને ફરા કરતો હતો. એમ બા, પણ હવે વિક્રમભાઈ રાહુલ જેવડા નથી રહ્યા, જુવાન થઈ ગયા છે. તો તું શોધી નાખ ને વિક્રમ માટે સરસ મજાની રાધા. માં, મારી રાધાની ચિંતા કરવાની તમારી કઈ જરૂર નથી. એ જે દિવસે મળશે ને એ દિવસે કોઈને કીધા વગર સીધો રિક્ષામાં બેસાડી ઘેર લેતો આવીશ. ચાલ બા, ટ્રેનનો ટાઈમ થઈ ગયો છે, હું જાઉં. આલો રૂમાલ અને ચાવી. આ તારો દિયર રાધા ઘેલો થઈ ગયો છે. એ ભાઈ, આ બા શું થયું? અરે કોઈ રિક્ષાવાળાની બબાલ થઈ લાગે છે. એમ? હા. સાલા, બાપનો રોડ હોય એમ રિક્ષા ચલાવે છે? બહેરો છું, કારનો હોર્ન મારું જો નથી સંભળાતું. સાહેબ, મને માફ કરી દો, મારી તબિયત ખરાબ હતી એટલે મારું ધ્યાન ન રહ્યું. તબિયત ખરાબ હતી તો ઘરે પડ્યા રહેવું તું ને, જખ મારવા રિક્ષા લઈને નીકળો છે. તારા બાપ જેવડી ઉંમરનો છું, મોં સંભાળીને વાત કર. જો હું બોલવા લાગીશ ને ઉભો ને ઉભો સળગી જઈશ. સાલા નોનસેન્સ, આવી ગયો આખરે રિક્ષાવાળાની ઓગવત ઉપર. હા, કોણ છે તું? કેમ વચ્ચે પડે છે? હું પણ રિક્ષાવાળો છું, વિક્રમ સીએનજી વાળો. તારા બાપ જેટલી ઉંમરના માણસ સાથે આવું વર્તન કર્યું એ બદલ માફી માંગી લે. નહીં તો આ વિક્રમના હોટ કરતા એના હાથોથી બોલે છે, અને રિક્ષા ફેરવી ફેરવીને આ હાથ એટલા મજબૂત થઈ ગયા છે કે આ તારા છોકરી જેવા હાથ આ રિક્ષા ડ્રાઈવરની સામે ટક્કર નહીં લઈ શકે. ડિયર, વાય યુ વેસ્ટ યોર ટાઈમ ટુ ટોક વિથ ધીસ ઓર્ડિનરી પીપલ? હે મેડમ, વી હેવ ઓલસો નો ટાઈમ ટુ ટોક વિથ લાઈક યુ થર્ડ ક્લાસ પીપલ. વી આર હાર્ડ વર્કર, નોટ લાઈક યુ પીપલ હુ લિવ્સ ઓન ફાધર્સ મની. અન્ડરસ્ટેન્ડ? યસ યસ. ડિયર, વી આર ટુ લેટ, લેટ્સ ગો. જાય છે ક્યાં? પેલા કાકાની માફી માંગી લે પછી આગળ વાત. સોરી, એમ નહીં, શુદ્ધ ગુજરાતીમાં બોલ. મને માફ કરો કાકા. મને માફ કરો કાકા. ઠીક છે ઠીક છે, ચાલ ઉપર આવે. તું કોઈ સામાન્ય રિક્ષાવાળો નથી, આ રિક્ષાવાળાની ગરીબ રૈયતનો રખેવાળ રાજા છે. રાજા, ભગવાન તને ખૂબ લાંબી આવરદા આપે. કાકા,
મત વાલો રંગીલો રિક્ષા વાળો चकली हारे बुन बकली उड़ती आवे चकली हारे बुन बकली चले चरखा हाँ उस्ताद झटकर झटकर अरे चकली तो घरे खराब ही गई उस्ताद सामने फटको उभो छे जो तो खरा चले चरखा जाने आया ले आओ ये बेसे ने तो जीप अपनी जल्दी भराई जैसे जा झटकर चलो पालनपुर ₹30 चलो पालनपुर ₹30 पालनपुर ₹30 ए भाई गाड़ी खिमाना जैसे हाँ हाँ बेसो पहली जीप मा यारे बुन चकली जीप मा बेस बकली ए भाई मारी खिमाना जाऊ छे बेसी जाओ थोड़ा पैसेंजर आवे એટલે ઉપાડી દઉં अरे मारे स्पेशल जीप करवानी छे भाड़ू जे था ए लई लेजो अरे अहीं थी कोई स्पेशल जीप जती ज नथी तमे तो एक दिवस भाड़ू आपो ने मारे तो कायम ना धंधा पर फटको पड़े
આજે બીજી કોઈ જીપ પણ નથી, સ્પેશિયલ વાહન નહીં મળે એના કરતા આ જીપમાં બેસી જાઓ. લ્યા જીપમાં તો જો આજે કડકડતી નોટ બેઠી છે, જોજો. હા હો, જલ્દી ચાલ બાજુમાં જઈને બેસી જઈએ, કોઈ બીજું આવે પહેલા બેસી જઈએ. ચાલ ચાલ ચાલ. ચલો ઉસ્તાદ, ગાડી તો ઉપાડો. બે ગાડી તો ભરાવા દે હજી. લે પાલનપુર ગાડી જવાની છે. હા હા, બેસી જાઓ. એ આગળ બેસો. કેમ, પાછળ જગ્યા છે ને? અહીંયા એ વીઆઈપી સીટ છે, ત્યાં બેસવું હોય ને તો 35 રૂપિયા થશે. હા હા ભાઈ, 35 લઈ લેજે. હા હા, બેસી જાઓ. લે જલ્દી. હળે ફિલ્મની હિરોઈન જેવી લાગે છે. એ ચલો બધા પોતપોતાનું ભાડું આપી દો. એ જોગીદાસ, આમાં 5 રૂપિયા ઓછા છે. 5 રૂપિયા આપી દો. બેસો બેન, બેસો બેન, બેસો બેન. બેન બેન, ક્યાં જાઓ છો? બેન બેસો, બેન બેસો, ક્યાં જાઓ છો? બેન બેસો, બેન ક્યાં જાઓ છો? સાંભળો, અલે આ તે શું કર્યું? આ માંડ માંડ લીલોતરી જોવા મળી હતી ને, બોલો. મારે ખેમાણા જવું છે. ખીમાળા જવું છે? ખીમાળા જવા માટે પેલી જીપ પડી, એમાં બેસી જાઓ. આપણી રિક્ષા તો લોકલ ફેરા માટે છે, જાઓ. મારે એમાં નથી જવું. તમે જેટલા પૈસા થાય એટલા લઈ લેજો. ચાલો. અરે રિક્ષા લઈને છેક ખીમાળા સુધી ના જવાય, અહીંથી ઘણું દૂર પડે અને તમે થાકીને લોથપોત થઈ જશો. એટલે સીધી રીતે એમ કહો ને કે તમારામાં ખીમાળા સુધી રિક્ષા લઈ જવાની તાકાત નથી. એ મેડમ, આ વિક્રમ સીએનજી વાળો છે. ખીમાળા તો શું છે, ખંડા લઈ જવાની તાકાત છે, પણ ભાડું 500 રૂપિયા થશે. હા તો લઈ લેજો. ચાલો. એ હીરો, ઉભો રે. આ પેસેન્જર મારું છે અને એને હું લઈ જઈશ. હા હા, આવી જાઓ, ગાડી ઉપડવાની તૈયારીમાં છે. હા હા, આવી જાઓ આવી જાઓ. એ ભાઈ, સેમાં બેસું એ મારી ઈચ્છાની વાત છે, સમજ્યા? અને વાહનમાં છોકરી પાસે બેસી અડપલા કરતા નલાયકો, એટલું જાણી લેજો કે તમારી માં બેનની પણ કોઈ આ જ હાલત કરતું હશે. અને મને ફક્ત પર્સમાંથી પૈસા કાઢતા જ નથી આવડતું, હાથમાં ચપ્પલ લઈ ફટકાર પણ આવડે છે. ચાલો છાનામાના હાલતા થાઓ. સાંભળી લીધું? ચાલ ફોટ. સોરી, જોઈને એક ગોડા થયા નહીં. ચકલી તો ઉડી ગઈ. ઓ હીરો, એક બાજુની ફ્રેમમાં ફોટો છે, બીજી સાઈડ કેમ ખાલી રાખી છે? એ રાધાના ફોટા માટે ખાલી રાખી છે. એ એ, ઊભી રાખો ઊભી રાખો ઊભી રાખો. શું થયું? તમને કેવી રીતે ખબર પડી કે મારું નામ રાધા છે? તમારું નામ રાધા છે? હા, પણ હું જે રાધાની વાત કરું છું એ તો મારા સપનાની રાધા છે, જેને મેં ક્યારે જોઈ નથી, છતાંય વર્ષોથી એની વાત જોઉં છું. વિશ્વાસ નથી આવતો ને? ના. તો જોઈ લો.
હવે તો વિશ્વાસ આવ્યો ને, બીજા બધા ડ્રાઈવર અને આ રિક્ષાવાળામાં થોડો ફેર રાખજો. ચાલો. તમને કોઈ યાદ કરતું એવું લાગે છે? કોઈ યાદ કરતું નથી. તો તો આ હેડકી તો વધતી જાય છે. આગળ ક્યાંય પાણીની વ્યવસ્થા થાય તો કરી દઉં, તો તમારી હેડકી બંધ થઈ જાય. ના 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 ના, પાણી પાણીથી તો હેડકી વધશે. હે? આ જબરું પાણીથી હેડકી વધે? આ કઈ ટાઈપની હેડકી? આ તો મારી બહુ જૂની બીમારી છે. હેડકી શરૂ થાય એટલે ગોળ અજમાનું ગરમ પાણી પીઓ તો જ બંધ થાય. મહાદેવનું, અહીં હાઈવે ઉપર ગોળ અજમો ચોથી લાવું યાર. અરે અરે કંઈક કરો ને. હું શું કરું? મોઢામાં હાથ નાખી દઉં? ઘર સિવાય રોડ ઉપર અજમો કે ગોળ ક્યાંથી લાવું? તો તો અહીં નજીકમાં કોઈ ઘર હોય તો ત્યાં લઈ ચાલો. એક રસ્તો થાય એમ છે, અહીં નજીકમાં જ મારું ઘર છે. જો તમને વાંધો ના તો ત્યાં જઈએ, ત્યાં તમારી હેડકીની દવાઈ થઈ જશે અને દૂધનું ભાડું છે તો હું જમી પણ લઈશ. જલ્દી કરો, જલ્દી રિક્ષા બગાડો, જલ્દી કરો, જલ્દી. હા હા, આહા. આસુદરથી ભાગેલા બે પ્રેમી પંખીડા પાલનપુરના ગેસ્ટ હાઉસમાંથી પકડાયા. આ ખરું? હા. આપણને આવા સમાચારમાં રસ નથી. કઈ સારા સમાચાર વાંચ. સારા? તો લે તારે હવે હવે આ છાપાના નહીં પણ ટીવી ચેનલના સમાચાર સંભળાવો. દિયોદરના વિક્રમ ઠાકોરે શહેરની રૂપાળી છોકરી સાથે કરેલા પ્રેમ લગ્ન. એ ફેકુ બગત, મને ઉલ્લુ સમજે છે? ના પણ લાગે છે કાકા જરૂર આદા કાકીને લઈ આવ્યા. હા હમણે દાદીને કહું. હા બા બા બેટા, રાધે વિક્રમ કાકા સાચું જ દાદા કાકીને લઈ આવ્યા. હા હા પણ કેવી ગોળ અજમાનું પાણી ના પીવડાવે ત્યાં સુધી મટે નહીં. અને ત્યાં હાઈવે પર ક્યાં ગોળ ને અજમાનું પાણી લેવા જવું? એટલે ના છૂટકે મારી અહીં લાવી પડી. જો જો એની હાલત જો. અરે વહુ બેટા. હા બા, જા જલ્દી અજમાને ગોળનું ગરમ પાણી કરીને આ છોકરીને પીવડાવી દે. જા. હા બા, ચાલો. આ બાજુ હા, દૂધનું ભાડું છે અને ભૂખ પણ જોરદાર લાગી છે, તો જ્યાં સુધી આને હેડકી ના માટે ત્યાં સુધી મારા માટે ખાવાનું બનાવ ફટાફટ. ચાલ મધુર. ગોળ અજમાના પાણીમાં બીજું કઈ નાખવાનું છે? મારે કઈ ગોળ અજમાનું પાણી નથી પીવું. તો કોઈ પુરુષને કેવી રીતે કહું કે મને? ચાલ. અચાનક વરસાદ જેવું કેમ લાગે છે? આ તારો કાકો પેલો વાવાઝોડું ઘરમાં લઈને આવ્યો છે ને, એટલે. તમે અહીંયા બેસો, હું ચા લઈને આવું છું. અરે ના ના, એની કઈ જરૂર નથી. આ વરસાદ જેવું લાગે છે,
હું જલ્દી નીકળી જાઉં તો સારું. અરે એવું હોય કાંઈ, તમે પહેલી વાર અમારા ત્યાં આવ્યા છો, ચા પાણી કર્યા વગર થોડું જવાય. બેસો રાહુલ, અહીંયા આવતો બેટા. હા આવ્યો. રાહુલ તું મહેમાન સાથે વાતો કર, હું હમણાં આવું છું. બેસ. કેવી રીતે જઈશ કે સમજાતું જ નથી. આ પેલી તમને દેડકી બંધ થઈ? અલે ડભોળ, દેડકી નહીં, હેડકી. તારું નામ શું છે? રાહુલ. બહુ સરસ નામ છે. હા મારું તો નામ સરસ છે, પણ તમે તો આખાય સરસ છો. તમારો આ છોકરો કેટલો મસ્તીખોર છે. મટી ગઈ? હા. આ તો વરસાદ ચાલુ થઈ ગયો. હા મને ભાગવા દો, આ વરસાદ વધે એમ લાગે છે. હેડો હું જાઉં છું. અરે પણ આવા વરસાદમાં તમે બંને કેવી રીતે જશો? અરે ના ના, મારે તો જવું જ પડશે, ચાલો. અરે પણ આટલા તોફાનમાં આટલા લાંબા રસ્તે ક્યાં ગાડી બગડી તો? એ કે મારે નથી જવાનું, એક તો મને અહીં લાવીને ફસાવી નાખી. એ મેડમ, ખેડકી મને નહીં તમને ઉપડી હતી, અને મારે તમને મારા ઘેર લાવવાનો કોઈ શોખ નતો. તો મારે કઈ અહીં રોકવાનો શોખ નથી, મારે અત્યારે જવું છે, ચાલો હવે. દીકરી દીકરી શાંત થઈ જા, આ વરસાદ અને વંટોળ સાથે છે, તમે લોકો અધવચ્ચે ફસાઈ જશો તો. એના કરતા રોકાઈ જા બેટા, રાત થવા આવી છે. પણ મારે તો જવું જ પડશે. તમે મને મોટી બેન સમજો, આવી પરિસ્થિતિમાં મોટી બેન જોડે રોકાઈ જવામાં શું વાંધો? હા દીકરી, ખોટું સાહસ ના કર. અરે તું જા બેટા, અંદર જઈને કપડાં બદલી નાખ, જા. બહુ આગ્રહ ના કરાય, જા બેટા, જા. ચાલ બેગ લઈ લે. આવો તમે કપડાં બદલો, ત્યાં સુધી જમવાની વ્યવસ્થા કરું. એક કામ કર, મને તરસ લાગે છે, પાણી લઈ આવ ને. સારું. જોતા તને શરમ નથી આવતી?
તું સાવ લૂંટો છે. અરે રે, આવું જોવાતું હશે? હરી 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 હરી. દિયરજી, મન બહુ ઠેકડા મારતું હોય તો આના કરતા લગન કરી લો. આમ બારણાની બાર નહીં ઊભું રહેવું પડે. ભાભી, એ તો રાહુલ લઈ આવ્યો હતો જબરજસ્તી. મને તો કઈ ખબર પણ નહોતી. એમ કે આ છે રાહુલ? ગાંધીજી કીધું તું ખરાબ બોલવું નહીં, ખરાબ સાંભળવું નહીં, અને ખાસ ખરાબ જોવું તો બિલકુલ નહીં. મારો દીવરે ફસાયો મને. જોયું દિયરજી, મારો દીકરો તો ગાંધીજીનો ભગત છે, તમારા જેવો છાનો ઠગત નહીં, સમજ્યા? ઉભા રે બેટા, હવે તારી ખબર લઉં છું. દીકરી, તને પીરસતા મને મૂંઝવણ થાય છે. અમારું આવું દેશી ખાવાનું તને ભાવશે કે કેમ? ભાવશે માજી, તમે મૂંઝાશો નહીં. તો ઠીક બેટા, તું આમ આવી રીતે કોઈ સંગાત વગર ઘરેથી એકલી નીકળી કેમ? માજી, હું ઘરેથી નીકળી નથી, હું તો ઘરે જઈ રહી છું. પણ આમ છોકરીની જાત એકલી? માજી, હું મુંબઈ શહેરમાં ભણું છું અને આવી રીતે એકલા નીકળતો મને ડર વર નથી લાગતો. રાહુલ, તું ઘરે જવાની. રાહુલ, રાહુલ બા, જુઓ ને વિક્રમ કાકા. મારા બેટાએ બીજી વાર ફસાયો. વિક્રમ, રાહુલ, આ તે શું કર્યું? મહેમાન આવે છે ત્યારે પણ સખણો નથી રહેતો તું? બા, વિક્રમ કાકા મને મારવા દોડતા એટલે. ના ભાઈ, તો વિક્રમ, આ રાહુલ તો નાનો છે, એની જોડે તુંય નાનો થઈ જાય છે. હવે આમ ડાયો થઈને ઊભો શું રહ્યો છે? જા, મહેમાનને ડંકી પાસે લઈ જા. હવે એને પાણી ખેંચતા નહીં ફાવે, તું ખેંચી આપજે. હા માં. સખણો નથી રહેતો તું. ચાલો ચાલ. સોરી. ઠીક છે, સોરી. હો, બસ બહુ થયું. હવે બે ચાર અંગ્રેજી શબ્દ આવડે છે, તમ ફાંકા ના મારો. લેવા ત્યારે. મારી હારી લાગે છે તો જોરદાર. બેશરમ. હે ભગવાન, હું નાનપણથી જે રાધાના સપના જોતો હતો, મને લાગે છે કે આ જ રાધા છે. તમે એને મારા આંગણા સુધી તો લઈ આવ્યા, પણ હવે મારી જિંદગીમાં પણ લઈ આવો. વિક્રમ! વાહ રે ભગવાન વાહ, તરત દાન ને મહાપુણ્ય, આટલી જલ્દી મારી પ્રાર્થના સાંભળી લીધી. વાહ રે કરસન કાળિયા, ધન્ય છે તને, ધન્ય છે. હે ભગવાન, મારી મજાક ઉડાવવાની? હા, તમને તો તમારી રાધા મળી ગઈ,
પછી મારી રાધાની ક્યાંથી પડી હોય? લાગે છે કાકાની ડાગવી ચસકી ગઈ છે. હવે મારી વાત સાંભળી લો, જો તમારે મારી રાધા આપવી જ હોય તો એક જ ઝટકે આપી દો, નહીં તો આવી મજાક આપણને પસંદ નથી, સમજ્યા? રાધા કાકા, તમારી તબિયત ઠીક નથી લાગતી, ચાલો વીડા સર સુઈ જાઓ. ચલો. હે ભગવાન. બાંધી લો ને હો રા.
सॉरी जय माता जी। ए राधा। राहुल केम राहुल ऊंघ नहीं आती तने? ऊंघ तो आवे छे पर काका ऊंघवा दे तू ने। कौन जाने अमने केवा सपना आवे छे। हूं साथे ऊंघ्यो तो मारू कचुंबर करी नाखी। एना करता दादी मानू कीधेलू मानी तमारी जोड़े ऊंघ्यो होत तो सारू सारू सारू। चल सोई जाई। एक बात को। हाँ बोल। दरवाजो अंदर थी बंद कर दो। हाँ, केम आज सांस थी मारा काका नो मगज ठेकाने होय एम नथी लागतू। कई वड़ग्यो होय एम घण पण करे करे छे। हे हां सोई गया। बात काका नहीं करे छे ने तुमने शू थाय छे એટલે અરે હું મારી દાદી માં મારી માં બધા જ જોડે આવી રીતે જ વળગીને ઊંઘું છું અરે હું તો મારા કાકા ને આ ઘોડગીને સૂઈ જાઉં તોય કશું નથી બોલતા અને તમને શું તકલીફ છે એ તો જ્યારે તારી કાકી આવે ને ત્યારે એને વળગીને ઊંઘજે ત્યારે તારા કાકા ને જરૂર તકલીફ થશે ચાલ સૂઈ જા સીધો સીધો દીકરી સંભાળીને જજે અને પહોંચીને ખબર આપજે કે તું પહોંચી ગઈ છે હા અરે આપનો તો ખૂબ ખૂબ આભાર ચાલો હવે હું રજા લઉં છું અરે બેટા એમાં આભાર માનવાનો ના હોય આમથી નીકળે તો આવતી રહેજે હા સારું શું રિઝલ્ટ આવ્યું પાસ કે ના પાસ હે ઓમ્બો અજાણ્યો ન થા હું હંદુ જાણું છું આ ગઈ કાલે રાત્રે પેલી છોકરી પાછળ કેટલા ઠેકડા માર્યા ને એ બધું મને રાહુલે કહી દીધું છે આ રાહુલ તો સાવ બૈરાજ્યો છે એના પેટમાં કોઈ વાત નથી રહેતી એટલે જ તું પણ આ વાત પેટમાં દબાઈને ન રાખીશ એટલે એટલે એમ કે જો એ છોકરી તને ગમતી હોય ને તો તારા હૈયાની વાત એને કહી દેજે એકવાર જુદી પડશે ને તો પછી આવો મોકો નહીં મળે હા યાર તારી વાત તો સાચી હા પણ અત્યારે નહીં થોડી આગળ જઈને તો કહી દેવું છે હા ધર્મના કામમાં ઢેલ ન રખાય દે તાળી વિક્રમ દીકરા હા માં મહેમાનને સાચવીને મૂકી આવજે હા ચાલો બેસો હે હટ હવે તો હટાઈ દે હો ને આવજો છોકરી સારી છે તું પણ આ વાત પેટમાં દબાઈને ન રાખીશ
કે જો એ છોકરી તને ગમતી હોય ને તો તારા હૈયાની વાત એને કહી દેજે. તું પણ આ વાત પેટમાં દબાઈને ન રાખીશ. એક વાર જુદી પડશે ને તો પછી આવો મોકો નહીં મળે. તમને મારા ઘરે કોઈ તકલીફ તો નહોતી પડી ને? ના ના ના, તમારા ઘરના બધા જ બહુ સારા છે. મને જાણે પોતાનું જ ઘર લાગ્યું. સાચી વાત છે, સાચો પ્રેમ હોય ત્યાં કશું જ પારકું લાગતું નથી. આમ એક વાત કહું? હા કહો. અરે સંભાળી ને, મારા દિયરે ખરા ટાણે રંગમાં ભમ પાડ્યો. હા, તમે કંઈક કહેતા હતા. હા, એક વાત કહું? હા હા, આગળ તો બોલો. હું એમ કહેવા માંગતો હતો કે. પણ શું કહેવા માંગતા હતા? હવે તમને હેડકી ઉપડે? ના ના ના, આ તો દિલની હેડકી છે. દિલની હેડકી? એટલે તમે પૂછતા હતા ને કે આ રિક્ષામાં એક ફ્રેમ ખાલી કેમ છે. તો હવે અમે એક ફોટો લગાવવા માંગુ છું. તો લગાડી દો. એમાં આટલા મૂંઝાઓ છો શું કામ? હું બાળપણથી જ રાધાને પ્રેમ કરતો હતો અને જુવાન થયો ત્યારે નક્કી કર્યું કે ભગવાન મારી રાધાને મારી પાસે મોકલે ત્યારે જ લગ્ન કરીશ અને એની તસવીર આ રિક્ષામાં લગાવીશ. અને ભગવાને મારી વાત સાંભળી લીધી. હે, સાચું કહું છું? એ મારી રાધા તમે જ છો. વિક્રમ, તમે ગાંડા થયા છો કે શું? હા, મારી રાધા માટે હું કાલે ગાંડો હતો, આજે ગાંડો છું અને હંમેશા ગાંડો રહીશ. વિક્રમ, તમે સમજો છો શું તમારી જાતને? તમારે ઘેર હું મારી મજબૂરીથી એક રાત રોકાઈ એટલે તમે એવા વહેમમાં આવી ગયા કે હું તમારી થઈ ગઈ? આખરે તો તમે એક રિક્ષા ડ્રાઈવર જ ને, તમે પેલા જીભવાળા જેવા જ નીકળ્યા. એ મેડમ, હવે આ રિક્ષા ડ્રાઈવર વિશે એક શબ્દ ના બોલશો. આ તો જિંદગીમાં પહેલીવાર કોઈ પોતાનું લાગ્યું એટલે આટલું કહી બેઠો. મને ખબર નહોતી કે વર્ષોથી હું જે રાધાની રાહ જોતો હતો એ રાધા મળશે ત્યારે મારા અરમાનોની રાહ કરી નાખશે. તમે મને ઓળખવામાં ભૂલ કરી છે મેડમ. ઓળખવામાં જરૂર થાપ ખાધી છે અને હવે હું મારી આ ભૂલને સુધારવા માંગુ છું. રાધા, તમે જઈ શકો છો. પણ આવા રસ્તા પર તમે એકલા? હું મારી રીતે જતી રહીશ, તમારે ડાપણ કરવાની જરૂર નથી. મને પણ કોઈની પરવા નથી. આ વિક્રમ સીએનજી વાળો છે. જરા ધ્યાનથી વાંચી લો. આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કમ. રોકો, તમે આ બાજુ જાઓ છો તો મને ખીમાણા સુધી મૂકી જશો? ગાડી રોકો.
તમારો આભાર માનો એટલો ઓછો છે. ખરેખર હું તમને ઓળખી શકી ન હતી. ખોટા માણસ અથડાય ત્યારે સાચા માણસની કિંમત થાય છે. હજી તમારો ગુસ્સો ઉતર્યો નથી? સોરી સોરી બોડી. જું તેલ લેવા. અહીં તમારું કોઈ ડાપણ કામ નહીં આવે. પેલી જીપમાં તો તમને ઘેર પહોંચાડવાની જ ગેરંટી હતી, અને આ રિક્ષામાં ઘેર પહોંચાડવાની અને સલામતીની બે ગેરંટી છે. એટલે જો તમને આ ડ્રાઈવર ઉપર વિશ્વાસ હોય તો બેસી જાઓ રિક્ષામાં. તમે ભલે મારું અપમાન કર્યું, પણ હું તમને આમ અડધે રસ્તે નહીં છોડું. નહીં તો તમને તો ખબર જ છે, આવો તો વેલકમ અને જાઓ તો ભીડ કામ. આ તો સચે જ જાય છે. એ ઉભરો ઉભરો ઉભરો. હું બાળપણથી રાધાને પ્રેમ કરતો હતો, અને જુવાન થયો ત્યારે નક્કી કર્યું કે ભગવાન મારી રાધાને મારી પાસે મોકલે ત્યારે જ લગ્ન કરીશ, અને એની તસવીર આ રિક્ષામાં લગાવીશ. સાચું કહું, એ મારી રાધા તમે જ છો. નહીં તો તમને તો ખબર જ છે. આવો તો વેલકમ 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 વેલકમ. વિક્રમ, રિક્ષા ઉભી રાખો ને. કેમ? ઘર નજીક આવતો જાય છે, પછી આપણે થોડી વારમાં તો જુદા પડવું પડશે ને. તે આપણે ક્યાં જિંદગી પર જોડે રહેવાના કરાર કર્યા છે. હું તમને તમારા ઘરે પહોંચાડી દઉં, એટલે મારું ભાડું લઈને હું મારા રસ્તે અને તમે તમારા રસ્તે. ગુસ્સો તો હજી નાક ઉપર જ છે. શું? કઈ નઈ કઈ નઈ, રિક્ષા ઉભી રાખો ને. રિક્ષા ઉભી રાખો, નહીતર હું ચાલુ રિક્ષાએ કૂદી જઈશ. હજી ગુસ્સો નથી ઉતર્યો મારે ઠાકર.
ચરણ મોય ખુનાવું તારી તો કેમ કરીને બાંધું તુજ સંગ પ્રીતિ કેરી નો આજે આવી ઉભા છે એ નજરોની સામે હા મારી નજરોની સામે આપણા ઘરે આટલી બધી ગાડી હોવા છતાંય તું રિક્ષામાં કેમ આવી હું આપ સૌને સરપ્રાઈઝ આપવા માંગતી હતી અરે રાધા બેટા બાપુજી કેમ આમ અચાનક ફોન તો કરવો તો હા બાપુ ભણવાનું તો ખૂબ સારું ચાલે છે પણ ત્યાંના પ્રોફેસર એટલા કડક છે તમારી જેમ વાલ નથી કરતા અરે રાધા દીકરા બાપુ આ એ જ રિક્ષા વાળો છે દિયોદર વાળો વિક્રમ બંધના એલાન વખતે આને જ આપણા માણસોને માર્યા હતા તું છે દિયોદરનો વિક્રમ જેણે મારા બંધના એલાનને તોડીને મારું નાક કાપ્યું હતું બંધનું એલાન તોડવાનો મારો કોઈ ઈરાદો નહોતો પણ મારા ગામની એક બેનની હાલત એટલી ગંભીર હતી કે એને શહેરની હોસ્પિટલમાં લઈ ગયા વગર છૂટકો નહોતો એટલે દિયોદર ગામમાં આવું કંઈ થાય તો એનો ઠેકો તે લીધો છે તું તારી જાતને બહુ મોટો રુસ્તમ સમજે છે એમને અને એટલે જ આટલી હિંમત કરીને મારા આંગણા સુધી આવ્યો છે રાધાને આટલા સુધી મૂકવા આવ્યો ત્યારે મને ખબર નહોતી કે તમારી બેન છે ખબર હોત તો તું શું ભડાકા કરી લેત ચૂંટણીમાં આટલી ભૂંડી રીતે હારી ગયા તો એ ખબર ના પડી કે દિયોદરની માટીમાં કેટલી તાકાત છે મને હરાવનાર દિયોદરના એક એક જણનો વીણી વીણીને એવો બદલો લઈશ ને કે આવતી સાત પેઢી સુધી દિયોદરનો કોઈ પણ માણસ ખીમાળા ગામની સામે પડવાની
हिम्मत नहीं करे। जैना पारखा कमाऊ रेवा दो शंभू जी। जैर मारु नाम शंभु छे। शंभु एटले शंकर। अने शंकर नी जेम मने विष पचावता आवड़े छे। अने वखत आवे नाग बनी ने तारा जेवा ऊपर जहर ओकताई मने आवड़े छे। शंभुजी नाम राखवाथी शंकर नथी थवातू। अने रही वात जहर नी तो मदाई नी जेम नाग ने वशमा करी एना जहर नी कोठरी काटताई मने आवड़े छे। चुप मार। बे कोड़ी ना रिक्शा वाला तू आ बधु कोनी सामे अने कोना आंगणा मां बोली रह्यो छे एनु भान छे तने? तमारा ऊंचा आवाज थी हूं डरवानो नथी शंभुजी। कारण के हूं जाणू छू કે મદારીનો નાગ અને હારેલો ધારાસભ્ય વધુ ફૂંફાળા મારે છે। ભીખાજી તોડી નાખો સાલા હલકટને। શું થયું મોટા ભાઈ? રાધા તું વચ્ચેથી હટી જા। પણ ભાઈ આ માણસ તો જોખમ ખેરીને પણ મને છેક અહીં સુધી લાવ્યો અને અને તમે બધા? રાધા તે દિવસે બંધનું એલાન તોડીને એને મારી આબરૂ કાઢી હતી અને આજે પાછો માફી માંગવાને બદલે સામો થાય છે। પણ તમે? તમારા ભાઈને જેમ એમની આબરૂ વાલી છે એમ મને મારી ઇજ્જત જીવ કરતા પણ વધારે વાલી છે। ભાઈ ભાઈ જવા દો એમને। રાધા એક તો એ નાલાયકની રિક્ષામાં બેસીને તે મારું અપમાન કર્યું છે અને હજી એ મારી વાત સાંભળવાને બદલે આ હેસિયત વગરના ભિખારા રિક્ષાવાળાનું ઉપરાણું લે છે। શું થાય છે તારો? થાય છે તારો? થાય છે તારો? થાય છે તારો? શંભુજી હું એનો શું થાઉં છું એનો જવાબ રાધાની આપે હું આપું છું। રેખા જી ભૂપતજી આજની આ વાતની જરાય ગંધ રમતુજીને ન આવી જોઈએ। તમને તો ખબર જ છે ને રાધા જોડે એમના છોકરાની સગાઈની વાત ચાલે છે। જય માતાજી રમતુજી। જય માતાજી શંભુજી। આપેલી જમીનના દસ્તાવેજની ફાઇલ? અચ્છા 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 તમે જોઈ લેજો હા અને જે કંઈ નક્કી થાય એ મને જણાવજો। ચોક્કસ ચોક્કસ હું અત્યારે ઉતાવળમાં છું એટલે મને રજા આપો। અરે આમ બહારથી બારોબાર ના જવાય રમતુજી હો। ચાલો ચાલો ઘરમાં ચા પાણી કરીએ ચાલો આવો। શંભુજી આજે મારે એક જમીનનો બીજા દસ્તાવેજનો કેસ છે એટલે મારે તાત્કાલિક પહોંચવાનું છે। ફરી નિરાતે આવીશ મારું જ ઘર છે ને। ચાલો ત્યારે ચાલો જય માતાજી। રાધા તું રિક્ષામાં જાણી બુજીને આવેલી ને? ના ભાઈ સ્ટેશન પરથી ઉતરીને હું તો જીપમાં બેઠી હતી પણ જીપમાં બહુ ભીડ હોવાથી જ મેં સ્પેશિયલ રિક્ષા કરાવી લીધી અને અને આમ કરીને ખરેખર હું આપ સૌને સરપ્રાઈઝ આપવા માંગતી હતી। તો જોઈ લીધું ને એનું પરિણામ? પેલો હલકટ રિક્ષાવાળો કેટલી હદ સુધી ગયો? દીકરા આજે તો એ આવી છે હજી ઠરીને બેઠી પણ નથી। તું આટલો બધો ગુસ્સે શું કામ થાય છે? બાપુજી તમે ચૂપ રહો તમને કઈ ખબર પડતી નથી। મેં તમને કીધું છે ને મારી વચ્ચે નહીં બોલવાનું। પ્રજાની વચ્ચે વોટ માંગવા મારે જવું પડે છે અને ધારાસભાનો ઉમેદવાર આ શંભુજીની બેનનું નામ એક મામૂલી રિક્ષા ડ્રાઈવર જોડે ચર્ચાય તો મારે પ્રજા પાસે કઈ રીતે જઈને વોટ માંગવા? બાપુજી રાધા સાચું બોલ તું શા માટે એને આટલો બધો સાથ આપતી હતી? તારો સાથ ન હોય તો એ આટલો આગળ વધી જ ન શકે। કેમ કઈ બોલી શકતી નથી? જવાબ આપ। અરે તું એવું ઉકાળીને આવીને એટલે આ બધું થયું ને?
મેં તને ભણવા મુંબઈ મોકલી ત્યારે મને ખબર નહોતી કે તું આ ઘરના સંસ્કારના ધુમાડા કરીને આવીશ. પેલા નાલાયકને તો હું વિધિ નાખીશ, પણ તે જો આ ઘરના સંસ્કાર અને મર્યાદાને તોડવાની હિંમત કરી છે ને, તો યાદ રાખજે, ભાઈ બહેનનો રાખડીનો સંબંધ મસાણની રાખ થઈ જશે. અને એ નાલાયકની લાશ હમણાં જ એના ઘરેથી ન નીકળે, મારું નામ પણ શંભુજી નહીં. દીકરા થોડો શાંત થા. હું જાણું છું કે તું ધારે એને પરવાળમાં ફૂંકી શકે એમ છે, પણ ગમે તેમ તો આપણે છોકરીવાળા છીએ. રિક્ષાવાળાનું તો જે થવાનું હોય એ થાય, પણ આપણી રાધાની બદનામી થાય ને તો એનો કોઈ હાથ નહીં ચાલે. અને આ નાની છોકરીનો સંબંધ બાંધવામાં તકલીફ પડશે. એકવાર આ બંનેનું ગોઠવાઈ જવા દે. બદલો લેવા માટે તો ઘણો વખત પડ્યો છે. મારું આટલું માન બેટા. ઠીક છે માં. અરે વિક્રમભાઈ આજે જલ્દી જાગી ગયા લાગે છે. વિક્રમભાઈ નીચે. વિક્રમભાઈ, ઓ વિક્રમભાઈ, 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 આ તમે નીચે ખાટલો ઉપર ઉઘાડી આંખે સપના જોતા હતા કે શું? શું કરું ભાભી, આખી રાત ઊંઘ નથી આવી. એમ? આ મગજ ચક્રાવે ચડ્યું હોય ને તો આવું બધું થાય. એક કામ કરો, તમે નાહી લો, હું તમને સરસ ગરમ ચા પીવડાવું, મગજ એકદમ શાંત થઈ જશે. હા ભાભી. આ નાડું સરખું કરતા જાઓ. શું ભાભી? વિક્રમભાઈ ક્યાં જાઓ છો? બીજે ક્યાં નાવા? અહીં રસોડામાં નાશો, બાથરૂમ પેલી બાજુ છે. અરે આ ખભે શું લટકાવ્યું છે? રૂમાલ છે. ગાગરો. વિક્રમભાઈ મને લાગે છે પેલી રાત રોકાણી હતી ને એણે તમારી હાલત બગાડી દીધી છે. હા બાબા, હું વર્ષોથી જઈ રાહ જોતો હતો ને, એ રાધા મને મળી ગઈ છે. એ છોકરીનું નામ પણ રાધા છે. એમ? હા, પણ હવે મગજ કામ નથી કરતું. રાત દિવસ બસ એના જ વિચાર આવે છે. ભાભી બોલો ને શું કરું? રાધા વિના મને ગમતું નથી. રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ રાધે. અલી રતન. હા બા. આમ એકલી એકલી દાંત છે નીકાળે છે. કઈ નહીં બા, રાધા વિના મને ગમતું નથી. રાધા વિના મને ગમતું નથી, કઈ ખબર ના પડી. હરી 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 હરી. એ રિક્ષાવાળા ભાઈ, મારે પટેલ ફળિયા જવું છે, આવું છે? ના ભાઈ નથી આવું, આજે રિક્ષા બંધ છે. એટલે જ આ રિક્ષાવાળા આગળ નથી આવતા. આ બધા રિક્ષાવાળા કામ ચોર જ હોય છે.
हे भगवान, कई खबर पड़ती नहीं कि हूँ शू करू छू। राधा, आ तारो जादू छे, तारा विना हूँ नथी घरनो कि नथी घाटनो, नथी दिवसनो कि नथी रातनो।
લાગાશે દુનિયા સારી, પ્રેમની ગાથા ગાશે દુનિયા સારી. વિક્રમ, હમણાંથી આપણે રોજ મળીએ છીએ તેથી કોઈને શંકા ન જાય, એટલે હવે મારાથી જલ્દી નહીં નીકળાય. ના રાધા, ગમે તે કર, મળવા તો આવું જ પડશે. અને અને જો તું નહીં આવે ને તો હું તારા ઘેર આવી જઈશ, પછી ભલે ગમે તે થાય. ના ના, એવું ના કરતો. એ એક કામ કર, આવતા મંગળવારે મારે ચંડીસર જવાનું છે, મારી બેનપણીના લગ્નમાં આમંત્રણ છે. અરે, મારે પણ ચંડીસરનું આમંત્રણ છે. હે, તો તું એક કામ કરજે, તો અહીં સુધી આવી જજે, આપણે સાથે રિક્ષામાં જઈશું. ના રે ના, કોઈ જોઈ જશે તો? તું તારી રીતે પહોંચી જજે. લગ્નની આગલી રાત્રે જાગરણ છે, મહેંદી મૂકવાનો પ્રસંગ છે, તું મહેંદી મૂકવાને બહાને આવી જજે. વારે વા, તારું મગજ તો તેજ છે. કોઈ છાનો ખૂણો શોધીને તારા હાથમાં મહેંદી મૂકીશ, અને તારા હાથને રંગતા મારું હૈયું પણ રંગીશ. રાધા, મેં સાંભળ્યું છે કે પિયુનો પ્રેમ જેટલો વધુ એટલો જ વધુ આ મહેંદીનો રંગ ઉઘડે, તને શું લાગે છે? હું એ ભગવાનને પ્રાર્થના કરું છું કે મારો મહેંદીનો રંગ એવો ઉઘડે કે સાત જન્મ સુધી ન ભૂસાય. શું થયું? પરણામાં કીડી ઘૂસી ગઈ હોય એવું લાગે છે. આ ચક્કા ભરે છે. ના, હું કાઢી આપું. નહીં, હું મારી જાતે કાઢી લઈશ. અરે, આ મહેંદી ભૂસાઈ જશે. અને હમણાં તો તું કહેતી હતી કે સાત જન્મ સુધી મહેંદી નહીં ભૂસાય, અને એટલી વારમાં જ પલટી. સારું, લે કાઢી લે, પણ જો જરાય મસ્તી નહીં હો. સારું સારું, જલ્દી કર ને. હા, તને ના પાડી હતી ને, જા હવે હું તને મળવા નહીં આવું. કાઈ નહીં, હું તારા ઘેર આવીશ. હવે ખોટી હોશિયારી મારવાની રેવા દે ને, એ તો એ દિવસે મહેમાન આવી ગયા એટલે તને જવા દીધો, નહીં તમારા ભાઈ. હવે તો ફરીથી તારા ઘેર આવીને તારા ભાઈની હાજરીમાં જ તારો હાથ પકડીને તને કિસ કરીશ. ઉઘાડી આંખે સપના જોવાનું બંધ કર, તારાથી હવે શક્ય જ નથી. તો લગાવ શરત. શેની? હું તને જેટલી કિસ કરું એટલી કિસ તારે કરવી પડશે. હે? એટલે ત્યાંને ત્યાં નહીં. તો ફરીવાર આપણે મળીએ ત્યાં. બોલ મંજૂર. મંજૂર. તમને અંદર બોલાવે છે. આવજો. દાદાબેન, હા, તમે જઈને ચૂડીઓ પસંદ કરી લો, હું હમણાં આવું. સારું. ભાઈ,
કડિયા પણ બરાબર એટલે તો તમારી પાસે આવ્યો છું તકલીફ તમે મને આ ચૂડીઓ આપો તો તમારું કામ કરી શકું ફક્ત થોડી મીઠાઈ ખવડાવી મીઠાઈ મીઠાઈનો મતલબ જાણો છો ને રમણી કા એ કિસ ગણવાનું ચાલુ કર શરત તો યાદ છે ને વિક્રમ તું શરત હું જીતી ગયો આવતા રવિવારે નદી કાંઠે હું તારી રાહ જોઈશ એ ગણતરી બરાબર કરી લીધી છે ને રાધાબેન કોણ હતો એ એ દિયોદર નો વિક્રમ હતો દિયોદર વાળો વિક્રમ હા અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ એણે મારી સાથે શરત લગાવેલી એટલે ચીડી વાળો બનીને મળવા આવ્યો તમે જરાય ચિંતા ના કરશો રાધાબેન હવે હું ઈ તમારી સાથે છું હજી કેમ નહીં આવી હોય શું કરું રાહ જો કે નીકળી જાઓ દાદા મને એમ હતું કે તું શરત પૂરી કરવાની આવે તું મણિયારો બનીને હિંમત થી છેક મારે આંગણે આવે અને હું અહીં છુપાઈને તને નદી કાંઠે મળવાના આવી શકો તો ચાલો હવે શરત પૂરી કરો પૂરી સાત વિક્રમ આજે આ શરત હું પૂરી નહીં કરી શકું કેમ આજે મારો ઉપવાસ છે એટલે તું બાનુ કાઢીને શરતમાંથી છટકવા માંગે છે ના 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 મને ખબર છે છોકરાઓ હંમેશા ખુલ્લા મનના હોય છે અને છોકરીઓ હંમેશા જુદા જુદા બહાના કાઢીને છોકરાઓને મૂર્ખ બનાવતી હોય છે પણ વિક્રમ હું આ શરત આપણા લગ્ન થઈ જાય પછી પૂરી કરું તો નહીં ચાલે હવે સમજાયું તને હજી પણ મારા પર પૂરો વિશ્વાસ નથી તને એમ છે ને કે આ બધા ખેલ કર્યો તને છોડી દઈશ તો સાંભળી લે તને મારા પર વિશ્વાસ ન હોય તો આજ પછી તને હાથ અડાડવાની વાત તો ક્યાં રહી તારું મોં પણ જોઉં ને તો મારું નામ વિક્રમ નહીં બસ આટલામાં જ ખોટું લાગી ગયું વિક્રમ સ્ત્રી જ્યારે શાંત હોય ત્યારે વહેતી નદી જેવી હોય છે પણ એનામાં પૂર આવે ત્યારે ભલ ભલાને હંફાવી દે છે તે મારામાં જગાડેલું તોફાન હવે તું જીરવી નહીં શકે દિલ મે કેસી આગ લગી ઓર મનવા વ્યાકુલ હો જોગન બની તેરી પ્રીત મે ચાર પાંચ
પેલા રિક્ષાવાળા સાથે હવે એને કોઈ નહીં બચાવી શકે. રાધા ઉભી રહે, આખરે તું આ ઘરની મર્યાદા ઓળંગીને પેલા હલકટ રિક્ષાવાળાને મળવા ગઈ હતી. ના ના ભાઈ, મેં તને કીધું તું ને કે આ ઘરની આબરૂ માટે આપણા ભાઈ બહેનના સંબંધની પરવા નહીં કરું. આજ પછી ઘરની બહાર પગ મૂકીશ ને તો તારા પગ કાપી નાખીશ. ભેખાજી, અત્યારે જ આપણા માણસોને ખબર મોકલીને બોલાવી લ્યો. આ શંભુજીના ખાનદાન સાથે ખેલ ખેલનારને શું પરિણામ ભોગવવું પડે છે એની કાલે પેલા હલકટ રિક્ષાવાળાને ખબર પડી જશે. શું વાત કરે છે અંસા? વિક્રમ શંભુજીની બહેન સાથે સંબંધ બાંધી બેઠો? હે ભગવાન, વિક્રમ આ શું કર્યું તે? આવડા મોટા માણસના ઘરની છોકરી સાથે સંબંધ બંધાય કરો? અરે ક્યાં આપણું ઘર ને ક્યાં શંભુજીનું ઘર? ભાઈ ભાઈ, શંભુજી આવતીકાલ સુધીમાં તને મારી નાખવાનું કામ એના ગુંડાઓને સોંપી દીધું છે. એની આવી ધાક ધમકી કે ગુંડાઓથી ડરીને જે રાધાની વર્ષોથી રાહ જોતો હતો એને છોડી દઉં? માં, મોતથી હું ડરતો નથી. અરે, રાધાને મેળવવા મારા પ્રાણ જાય ને એની પણ મને પરવા નથી. તને નથી, પણ તારા બાપુને તારા મોટા ભાઈને ખોઈને આ તારી માની છાતી ફાટી ગઈ છે દીકરા. આંગેલું તૂટેલું આ ઘર ફક્ત તારા આધારે ટકી રહ્યું છે દીકરા. અને તને જો કંઈ થઈ ગયું ને મારા દીકરા, તો આ તારી માં, તારી ભાભી ને તારો ભત્રીજો અમે સાવ નોંધારા થઈ જઈશું બેટા, સાવ નોંધારા. પણ ભાભી, હું શું કરું? બેટા ચાલ ચાલ મારી સાથે, આપણે શંભુજીની માફી માંગી લઈએ. હા, પણ માં, મારે શંભુજીની માફી માંગવાની? હા, અને આ ઠઠ્ઠું સાંભળ્યા પછી અમારા માટે જો તારા હૃદયમાં થોડું કે બળતું હોય ને તો કાલ મારી સાથે આવજે. માં, પણ હવે એક પણ શબ્દ બોલીશ નહીં, તને મારા સોગંદ છે. બાપુ, હા, માણસોને લઈ આવ્યો છો. બાપુ, આ તો સામે ચાલીને મરવા આવ્યો છે. જય માતાજી શંભુજી. કોણ છે તું અને આ નાલાયકને શું કામ લાવી છે અહીંયા? હું વિક્રમની માં છું. મારા દીકરાએ જે મોટી ભૂલ કરી છે એ માટે હું આપની પાસે માફી માંગવા એને લઈને આવી છું. હા શંભુજી, મારી ભૂલ બદલ આપ ખુશીથી માફી આપો તો હું માફી માંગવા તૈયાર છું. આપણે
એની વાત નહીં મારી નહીં બેટા તને મારા સમજે તું એની સામે હાથ ઉપાડ્યો તો નલાયક તે માફી માંગી લીધી એટલે મારી ગયેલી આબરૂ પાછી આવવાની નથી તે દિવસે મારી નજર સામે તે મારી આબરૂ પર ઘા કર્યો હતો પણ મહેમાન આવવાને કારણે તું બચી ગયો હતો પણ આજે હું તને બતાવીશ કે જાહેરમાં કોઈની આબરૂ કઈ રીતે ઉતરાય તું બચે જાઓ કંકુની ડબ્બી લઈ આવો બાપુ પૂરી દે આ ડોશીના સેથામાં ભીખાજી જી બાપુ દરવાજો બંધ કરી આવો અને બાપુ ભૂપાસ સેથામાં સિંદૂર પૂરવાનો હુકમ કરી અને તે ફક્ત મારું જ નહીં પણ આ દેશની દરેક માનું સંસ્કારનું ધર્મનું અને સમાજનું અપમાન કર્યું છે અપમાન તારી માફી માંગવા આવ્યા એનો અર્થ એ ના સમજીશ કે અમે કાયર છીએ અત્યાર સુધી તે અમારા ખાનદાનના ફક્ત સંસ્કાર જોયા છે ખમીર ખમીર હવે બતાવું છું મિત્ર વિક્રમ મેં તને આપેલા સોગંદમાંથી હું તને મુક્ત કરું છું બતાવી દે આ કાળમુખાને કે તે ક્ષત્રિયાણીનું દૂધ પીધું છે કરી દો એને
શંભુજી, જોઈ લીધું ને મારી ખાનદાનીનું ખમીર? આવી હતી તો તારી માફી માંગવા, પણ જાઉં છું તને પડકાર કરીને. આજ કંકુ તારી બેનના સેથામાં પૂરી અને મારા વિક્રમને તારો બનેવી ના બનાવું ને તો હું ક્ષત્રિયાણી નહીં. તે કરેલ પાપ બદલ હું તને અત્યારે પુરસ્કાર નાખત, પણ જવા દઉં છું એટલા માટે કે મારે મારા થનાર શાળાના લોહીથી હાથ રંગી પાપમાં નથી પડવું. અને યાદ રાખજે, હવે તારા હજારો ગુંડાઓ પણ મને આ ગનનો જમાઈ બનતા નહીં રોકી શકે. તને હજી શરમ નથી આવતી? શંભુ, તાત્કાલિક રમતુજી જોડે વાત કરી, બને એટલી નજીકની તારીખ નક્કી કરી, સગાઈ અને લગ્ન એક સાથે ગોઠવી દો. હા માં, હું હમણાં જ ફોન કરું છું. ડૂબી મારો ઢાંકણીમાં પાણી લઈને. હેલો રમતુજી. હા બોલો. હા હું શંભુજી બોલું છું. બોલો શંભુજી. મારે આપને એમ કેવું હતું કે રાધા સાથે આપના દીકરાના સંબંધની જે વાત હતી એ આપણે જલ્દી નક્કી કરી નાખીએ તો સારું રમતુજી. ના શંભુજી, હવે સંભવ નથી. શું? રાધા વિશે મને બધી જ ખબર પડી ગઈ છે. અરે પણ શું થયું દીકરા? માં, આના ઉલટા ચરિત્રની વાત ઠેઠ રમતુજીના ઘર સુધી પહોંચી ગઈ છે, અને જે રમતુજી લગ્ન માટે આપણને હાથ જોડતા હતા એને સામેથી ના પાડી દીધી. આખા પંથકમાં સૌથી મોભાદાર આપણું ખાનદાન એક નીચ રિક્ષાવાળાને લીધે માથું ઉંચકીને જીવવા જેવા ન રહ્યા. પણ હવે એને તો શું, એના આખા ખાનદાનને ભસ્મીભૂત કરી નાખીશ. એ વિક્રમિયા, બહાર નીકળ. ક્યારનો છલાંગ મારીને બહાર આવ્યો હોત અને તારી બોલતી બંધ કરી દીધી હોત. એ બહાર ગયો છે. તમે બધા તો છો ને ભૂપતજી, આજે તો આખા ખાનદાનનું નામ દિયોદરની માટીમાંથી ભૂસી નાખવું છે. ઉઠાવી લો બધાને. શંભુજી, દિયોદરની માટીમાંથી દિયોદરના દીકરાનું નામ ભૂસવા માટે તારે હજી હજાર જન્મ લેવા પડશે શંભુજી. એકલા ભૈરા પર હુમલો કરતા શરમાતો નથી? પણ એટલું યાદ રાખજે કે દિયોદરના ખોરડા પર કાંકરી પણ ફેંકનારાના હાથ કાપી નાખવામાં આવે છે. મુખી, જે હલકટે મારા ઘર ઉપર નજર બગાડી છે ને,
એને હું છોડવાનો નથી, એને કૂતરાની મોતે મારીશ, એના આખા ખાનદાનનો હું ખાતમો બોલાવી દઈશ, પણ એની અને મારી વાત છે, તમારે વચ્ચે બોલવાની જરૂર નથી। શંભુજી, ગામના એક એક માણસનું અડધી રાત્રે દોડીને કામ કરે એવો વિક્રમ, દિયોદર ગામનો મરદ દીકરો છે મરદ, એ નથી તો શું થયું? એના માટે ખપી જવા માટે આખું ગામ તૈયાર છે, જોઈ લે ચારે બાજુ। આ બધાની એક એક પડશે ને તો ખીમાણા સુધી પહોંચવું એ ભારે પડી જશે। જીપ ગાડી લઈને આવ્યા છો પણ પગે ચાલીને પાછા નહીં જઈ શકો, માટે જીવ વાલો હોય ચૂપચાપ જેમ આવ્યા છો ને એમ પાછા ચાલ્યા જાઓ। બાપુ, આખું ગામ ભેગું થઈ ગયું છે, અત્યારે અહીંથી નીકળવામાં ચાર છે। તો બોલો બળવંતજી, તમારું શું કેવું છે? અરે જ્યારે તમે વાત લઈને આવી જ ગયા છો તો શુભ મુહૂર્તમાં ઢીલ છી, તો પછી સગાઈ અને લગ્નનું એક જ મુહૂર્ત કઢાવી લઈએ તો કેમ રહેશે? બહુ સારું, તમે મુહૂર્ત કઢાવી અમને જણાવી દેજો એટલે અમારા તરફથી બધી તૈયારીઓ અમે શરૂ કરી દઈશું। ભંતુજી, એ તો ના પાડી દીધી, હવે મારી દીકરીઓનો હાથ કોણ ઝાલશે? દીકરા, કોઈ રસ્તો નીકળ્યો કે નહીં? રમતુજી જ્યારથી રાધા માટે ના પાડી છે ને ત્યારથી મને બહુ ચિંતા થવા માંડી છે। તું ચિંતા ના કર માં, હું મારા મિત્ર બળવંતજીના નાના ભાઈ અજીતસિંહ જોડે રાધાનું પાક્કું કરીને આવ્યો છું। હા, આપણા જેવું જ મોભાદાર અને સુખી કુટુંબ છે, તો હવે કોઈને પૂછવાની જરૂર નથી, સગાઈ કરીને। સગાઈ નહીં માં, હવે તો સગાઈ અને લગ્ન એક જ મુહૂર્તમાં કરવાનું નક્કી કરીને આવ્યો છું માં। શાબાશ દીકરા, તે બહુ બુદ્ધિનું કામ કર્યું છે, આપણા ઘરની બાંધી મુઠ્ઠી રહે એ માટે કાલે જ મુરત જોડાવીને લગ્નની કંકોત્રીઓ છપાવી દો। દીકરા, તારી માએ મને બધી વાત કરી છે, એટલો વિશ્વાસ રાખજે દીકરા કે જો શંભુજીની બેન રાધા તારા ઘરમાં બેસવા માંગતી હશે તો એને આ ગામની વવારુ થતા કોઈ નહીં અટકાવી શકે, કેમ ભાઈઓ? હા જરૂર। રામ રામ મુખી બાપા। રામ રામ ગૌર મહારાજ, શું ચાલે છે? બસ આ કંકોત્રી લાવ્યો છું, શંભુજીની બેન રાધાના લગ્નની, તમને પણ આમંત્રણ આપ્યું છે। રાધાના લગ્ન? મુખી બાપા, આમાં જરૂર કોઈ કાવતરું છે, રાધા મરી જાય પણ મને છોડીને બીજે લગ્ન ના કરે। અરે હોય કઈ, બધી જ તૈયારીઓ થવા માંડી છે, હું ત્યાંથી જ આવું છું। ગોર મહારાજ, તમે અત્યારે જ શંભુજીને ત્યાં જઈને કહી દો કે તૈયારીઓમાં કોઈ જ કચાશ ન રાખે, આ કંકોત્રીમાં જે તારીખ લખી છે ને એ જ તારીખે દિયોદર આખું વિક્રમની જાન લઈને આવશે અને રાધાને વહુ બનાવીને વાજતે ગાજતે લઈ જશે, શું કહો છો? શું કેવડાવ્યું છે ચૂડામુખીએ? એમણે કેવડાવ્યું છે કે તૈયારીમાં કોઈ કચાશ ન રાખશો, કંકોત્રીમાં લખેલી તારીખે જ દિયોદર ગામ આખું વિક્રમની જાન લઈને આવશે અને રાધા દીકરીને દિયોદરની વહુ બનાવીને લઈ જશે। એ ગોર, લાવી લાવીને આવા મોકાણના સમાચાર લાવ્યો, પણ તું જાણતો નથી આ શંભુજી એકલો આખા દિયોદરને પૂરો પડી શકે છે, જો દિયોદરથી જાન આવશે ને તો જાનાયાઓની લાશો પાછી જશે। મુખી બાપા, શંભુજીને આપણે કેવડાવી તો દીધું કે જાન લઈને આવી પહોંચીશું, પણ રિવાજ મુજબ છોકરી વાળાને ત્યાં પીઠી છોકરા વાળા તરફથી જાય, હવે શંભુજીને ત્યાં પીઠી પહોંચાડવા જશે કોણ? આ ગોર બાપા, બીજું કોણ? ભાઈ સાહેબ, આમ વારે ઘડીએ મારી ઉપર શું કામ અખતરા કરો છો? કોઈ બીજાને તૈયાર કરો ને। એક વાર આગમાં પગ મૂક્યા પછી વિચારવાનો આ વખત નથી, મેં વિક્રમને વચન આપ્યું છે, જો કોઈ નહીં જાય તો પીઠી લઈને હું જઈશ। નહીં મુખી બાપા।
ચીઠી લઈને હું જઈશ. પણ બેન, તારી જિંદગી મુશ્કેલીમાં મુકાઈ જશે. ભલે ભાઈ, એક વાર મારો અને મારા બાળકનો જીવ બચાવવા તે તારો જીવ જોખમમાં મૂક્યો હતો. અરે આજે તો એનું ઋણ ચૂકવવાનો અવસર આવ્યો છે. અને ભાઈની પીછી લઈને જવાનો હક બેનને નહીં તો બીજા કોને હોય? બેન. નહીં ભાઈ, તું જરાય ચિંતા ન કર, સૌ સારાવાના થશે. જય માતાજી. નહીં માં, બીજાની પેઠી ચોળવાનો વિચાર આવતા પણ મારી અંગે અંગમાં વિચ્છિન્ન ડંખ જેવી પડતરા થાય છે. હું વિક્રમ સાથે કોઈ કડે વિશ્વાસઘાત નહીં કરું માં. આ શરીર પર પેઠી ચોળાશે તો વિક્રમની જ. અરે માં, શું થયું? કઈ ચિંતા જેવું છે? હા, રાધા પીઠી ચોળવાની ના પાડે છે. ખરા પ્રસંગે ગ્રહણ ટાણે સાપ કાઢીને ઊભી છે. બાપુ, ઠીક છે, તું પાડ. જગ્ગો, મુજા ભાઈ રોકો એને. નહીં રાહુલ, મુજા ભાઈ ભાઈ છોડી દો એને. તમે જેમ કહેશો એમ જ હું કરીશ. છોડી દઈશ, પણ તારા અને અજીતના લગ્ન પત્યા પછી. ચાલ ચાલ. માં, પીઠીની વિધિ શરૂ કરી દો. ના લાયક, તારો ઘોઘરો ધીમો રાખ, કોઈ સાંભળશે તો અમારો ફચેતો થશે. અરે તારા જેવી નફટનો મારા પેટે જન્મ ક્યાંથી થયો? ઉભા રહો બા, હું રાધાબેનને સમજાવું છું. ઠીક છે, તું એને સમજાવી જો, અને જો એ તારાથી ન સમજે ને તો એ ભલે મારી પેટજાણી દીકરી રહી. આ પ્રસંગે જો એને મારી આપણું કાઢીને તેનું ગળું મળીને જીવતી દાટી દેતા મને વાર નહીં લાગે. શાંત થાઓ બા, હું સમજાવું છું. લડવાનું બંધ કરો રાધાબેન. રૂપા, જરા જઈને દરવાજો બંધ કરી આવો ને. હા રાધાબેન, હવે રડવાની જરૂર નથી. તમારા શરીર પર તમારા મનના માનેલા પ્રીતમની જ પીઠી ચડશે. એટલે જુઓ, જુઓ વિક્રમના ઘરેથી મોકલાવેલી પીઠી. હંસાબેન, ખરેખર આ પીઠી વિક્રમના ઘેરથી આવી છે? હંસાબેન, આજે તમે મને મારી માની જગ્યાએ લાગો છો. તમારો આ ઉપકાર હું ક્યારેય નહીં ભૂલું. તમે મારી માટે આ સાહસ કર્યું છે તો એક બીજી વાત વિક્રમ સુધી પહોંચાડવા હું તમને હાથ જોડું છું. શું વાત છે રાધાબેન? વિક્રમના ભત્રીજા રાહુલનું અપહરણ કરીને મારા મોટા ભાઈએ એને બાલારામ જંગલમાં પૂરી રાખ્યો છે. એટલે તમે જેમ બને એમ જલ્દી આ સમાચાર વિક્રમ સુધી પહોંચાડો, નહીતર મોટો અનર્થ થઈ જશે. તમે જરાય ચિંતા ન કરશો રાધાબેન, હું અપઘડી જઈને વિક્રમને આ સમાચાર આપું છું. વિશ્વાસઘાતી, ભલે તું મારી બૈરી રહી, પણ છે તો દિયોદર ગામની જ ને, એટલે મને શંકા હતી કે તું ગમે ત્યારે અમારી સાથે દગો કરીશ. એટલે હું તારી દરેક ચાલ પર નજર રાખતો હતો, અને હવે
હવે જો તે દિયોદર ગામમાં પગ મૂકવાની કોશિશ કરી છે ને તો તારા પગ કાપી નાખી. નાય ભીખાજી નાય, હવે તો એને ખાસ દિયોદર ગામ મોકલવી પડશે. આ જઈને પેલા રિક્ષા વાળાને સમાચાર આપશે, એટલે પેલો રિક્ષા વાળો એના ભત્રીજાને છોડાવવા જરૂર આવશે. એનો ભત્રીજો તો આપણી કેદમાં છે જ, વિક્રમ પણ ફસાશે, અને ત્યાં જ આપણે એ બેને પતાવી દઈશું. એટલે એક કાકરે બે શિકાર. ના ના ગોંટભાઈ, એવું ના કરજો. હું તમને પગે લાગું છું, મારી ભૂલ થઈ ગઈ. મેં તને કીધું તું ને કે મોઢું બંધ રાખીને ચૂપચાપ મેં જેટલું કીધું એટલું જ કરવાનું. જોઈ લીધું તારી હોશિયારીનું પરિણામ. ના મોટાભાઈ, હવે હવે મારાથી આવી ભૂલ નહીં થાય. મને એક મોકો આપો. હું હજી તને એકવાર માફ કરું, પણ મારી એક શરત માને તો. હા હા કહો, તમે તમે જે કહેશો તે શરતો પૂરી કરીશ. તો સાંભળ, તું આ હંસા પાસે વિક્રમે મોકલાવેલી પીઠી પાછી મોકલાવ, અને એવું કંઈક કર કે પેલા હલકટ રિક્ષા વાળાને તારાથી નફરત થઈ જાય. હંસાબેન, તમે વિક્રમની પીઠી પાછી આપી આવો અને કહેજો કે એક મામૂલી રિક્ષાવાળા જોડે સંબંધ બાંધીને હું ખૂબ જ પસ્તાવું છું. સારું થયું ભગવાને મને સમયસર બચાવી લીધી. મારા લગ્ન એક ઊંચા ખાનદાનમાં નક્કી થયા છે, તો આપ પેકી મોકલીને કે બીજી કોઈ રીતે મારા લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવાની કોશિશ ન કરે. એણે આપેલી આ નિશાની પાછી મોકલાવું છું, અને કહેજો કે એણે અને મારે હવે કોઈ સંબંધ રહ્યો નથી. જા લઈ લે પીઠી, જા. રાધાબેન, વિક્રમ વાળું પડીકું મૂકતી જાઉં છું. એ વિરાક, પેલો રિક્ષા વાળો સામે જ આવી રહ્યો છે. તમે બધા ફટાફટ છુપાઈને ધ્યાન રાખજો. લે આ બંદૂક, જો બે માંથી કોઈ પણ ચાલાકી કરે તો બંનેને ઉડાવી દેજે. જા. હંસાબેન, હંસાબેન, આમ અચાનક કઈ તરફ? તને તને મળવા જ આવતી હતી વિક્રમ. રાધાએ પીઠી પાછી મોકલાવી છે. પણ શા માટે? એ કઈ શું થયું? એની તો મને પણ ખબર નથી વિક્રમ. હું તો કેટલા હરખથી પીછી લઈને ગઈ હતી. મને શું ખબર કે રાધા જ મારું આવું અપમાન કરશે? અરે, એણે તો પીઠી સામે જોયું પણ નહીં. અને એણે કેવડાવ્યું છે કે એક મામૂલી રિક્ષાવાળા સાથે સંબંધ બાંધી એ બહુ જ પછતાય છે. હસાબેન. હા વિક્રમ, અને સાથે સાથે એવું પણ કેવડાવ્યું છે કે એના લગ્ન એક ઊંચા ખાનદાનમાં નક્કી થયા છે, એટલે આમ પીછી મોકલાવીને કે બીજી કોઈ પણ રીતે એના લગ્ન પ્રસંગમાં વિઘ્ન નાખવાની કોશિશ ન કરતા. અને સાથે સાથે આ પાછું મોકલાવીને કહ્યું છે કે વિક્રમને કહેજો કે રાધાને અને વિક્રમને હવે કોઈ સંબંધ રહ્યો નથી. રાધાએ મારી સાથે દગો કર્યો? અરે, આમ વચન આપીને ફરી ગઈ? હું તો હરખ ગયેલો બની નહીં.
આ લગ્નનો સામાન લઈ આવ્યો, હવે ઘેર શું જવાબ આપીશ? ગામવાળાને શું મોં બતાવીશ? હે ભગવાન, તે બચપણથી જ મને રાધા પાછળ ઘેલો બનાવ્યો, તે મારી રાધા, મારી રાધા આવી નઠારી નીકળી? શું આખરે ઊંચા ઘરના માણસો નાના ઘરના માણસોની જિંદગી સાથે આવી રમત જ રમે છે? હે ભગવાન, મનમાં માંડવાને આવી રીતે પીંખી નાખ્યો, હવે હવે હું કેવી રીતે જીવી શકીશ? આના કરતા તો મને મોત આવ્યો તો સારું થાય. રાધા, તે મને ક્યાંયનું ના રહેવા દીધો રાધા, ક્યાંયનો નહીં.
रिक्शा आई छे ने विक्रम विक्रम अरे विक्रम अरे तू अहीं शू करे छे यार घरे बधा चिंता मां छे राहुल नो कोई पतो नथी शू हां अमे बधा छोधी वळ्या एने आखू गाम फेंदी मार्यू पण राहुल क्याय नथी राहुल क्याय नथी हवे तो मैं नक्की करी छे के जे थवानु होय ए थाय वधारे मोडू थाय अने विक्रम कई न करवानु करी बेसे ए पहला मारे जेने राहुल ने छोड़ावी અને વિક્રમ સુધી સાચી વાત પહોંચાડવી છે પર હું બહાર જાઉં શી રીતે મોટા ભાઈ અને ના માણસોની નજર 24 કલાક મારા પર જ છે લાગે છે નીચે કોઈ આવ્યું છે હું જોઈને આવું છું હા આંગણે બેન માના લગન છે એટલે આશીર્વાદ આપવા આયા છે સુનિલ માસી હા કન્યા ઉપર છે આશીર્વાદ આપો ઉપર આવો આશીર્વાદ આપી ના હો અને માથે હાથ પણ મુકતા હો જાઓ હા જાઓ 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 તારી મનોકામના હો પૂરી કરે કમા જય માતાજી જય માતાજી બોલો બાપુજી મનોકામના પૂરી કરે જય માતાજી જય માતાજી જય માતાજી કમા બાઉચર માં તારી આશા ઉમેદ પૂરી કરે મનોકામના પૂરી કરે કમા તમને બધાને અરે આ છોડી ઉદાસ કેમ છે માસી તું ચિંતા ના કર બેટા માતાજી બહુચર માં બધી તારી આશા ઉમેદ પૂરી કરે રૂપા બેટા ફિકર ના કર આ છોડીને અમે આશીર્વાદ આલી દીધા છે જેથી એની દરેક ઈચ્છા પૂરી થશે પણ માસી સંભાળીને નીચે મોટા ભાઈ અને એમના માણસથી જરા બચાવીને તું ચિંતા ના કર બેટા આ માસી બાજેને સંતાડે ને એને શોધવાની તાકાત માં બહુચર સિવાય કોઈની નહીં જય બહુચર માં લે છોડી થઈ જા તૈયાર હાલો જય માતાજી જય માતાજી ભલે ઉતાર ભલે મારી રાણી શું કામ છે એરે જલ્દી પેશાબ કરવા લઈ જા ભાઈ તો અહીં જ પેટ પલાડી દે છે ચાલ અહીં કરી લે ચાલ જલ્દી કર
મારી સામું શું જોવે છે? આ તમે આમ મારી તરફ જોઈને ઊભા રહેશો તો મને નહીં આવે. પેલી બાજુ ફરી જાઓ. અલ્યા કેટલી વાર ભૂપતજી જગા, પેલો છોકરો ભાગી ગયો. શું વાત કરે છે? હા, અરે પકડી પાડો એને, નહીં તો શંભુજી આપણા બધાની ચામડી ઉતારી નાખશે. ભાગો. આટલા માં જ ક્યાં ખસે? હા, છે ટેણિયું, જશે ક્યાં? ચલો. રાહુલ, દિયોદર ગામની સીમા આવી ગઈ છે. મારા શરીરે પેટલી લાગેલી છે અને પેટલી ચડેલ સ્ત્રી લગ્ન પહેલા એના પતિના ગામમાં પગ નથી મૂકી શકતી. એટલે હવે હું દિયોદર આવીશ તો પરણીને જ, તારી કાકી બનીને જ. પણ તું અહીંથી એકલો જઈ શકીશ? તમે કાકી બનીને આવો ને તો આ ચાર તો શું 40 ગુંડાઓને પહોંચી વળીશ. હું ભત્રીજો કોનો? વિક્રમ ઠાકોરનો. લાવ તમારો દુપટ્ટો. પણ દુપટ્ટો? અમારી ક્ષત્રિયોને તો હાથમાં આવ્યું એ હથિયાર. પેલા ગુંડાઓની સર્વિસ કરવા કંઈક તો જોઈશે ને. રાહુલ, તારા કાકાને કહેજે કે તને બચાવવા માટે મારે મજબૂરીથી હંસાબેન જોડે ખોટો સંદેશો મોકલવો પડ્યો, એટલે મને માફ કરે. પણ તારા કાકાએ મોકલાવેલી પેઠી જ મારા શરીર પર ચડી છે ને કહેજે કે દિયોદરથી જાન આવવાની હું વાઈક જોઈને બેઠી છું. ભલે કાકી, કહી દઈશ અને જાન પણ આવી જશે, પણ તમે તૈયાર રહેજો. સારું. સંભાળીને જજે. જય માતાજી. રાહુલ, તું ક્યાં હતો? બધાના જીવ અધર થઈ ગયા હતા અને આ લોકો? કાકા, રાધા કાકી પાસે પોતાનું ધાર્યું કરાવવા શંભુજીના માણસો મને ઉઠાઈને લઈ ગયેલા. એટલે જ રાધા કાકી મને બચાવવા માટે તમને ખોટો સંદેશ બસ આ કોઈ જોડે મોકલેલો. શંભુજીના માણસો? હા, આજે જે શંભુજીને સીધો કરું છું. તું ઘેર જા. ના કાકા, હવે તમારે એકલાય નથી જવાનું. જવાનું છે તો જા, જોડીને જવાનું છે. હે? હા, રાધા કાકી તમે મોકલાવેલી પીઢી ચોડાવીને દેવદરથી જાણવાની વાત જોતા બેઠા છે. શંભુજી, હવે થઈ જા તૈયાર. આ દુપટ્ટો નહીં, તારી બેનના થનારવાનો સાફો સમજજે.
વાડી નાખીશું કે વટાવશું રે દુકાળ પડ્યો છે તે આટલા બધા ભિખારાઓને લઈને લગ્નમાં માંગવા આવ્યો છે શંભુજી માંગવા નહીં લેવા આવ્યા છીએ દિયોદરની વવવારુ રાધાને મુખી તમે તમારી બેન દીકરીનો વ્યવહાર બે કોડીના રિક્ષાવાળા જોડે શરૂ કર્યો છે તમે ઉકાળો છૂટવા લાગ્યા છો મુખી અમે નહીં અમારી ઊંચી ખાનદાનીનું ખમીર હજુ ખૂટ્યું નથી અને હા ચોરા મુખી તમે અહીં જો આજ આમ જાન લઈને શંભુજીની આબરૂ કાઢવા આવ્યા હોવ તો એક વાત જાણી લેજો કે મારો ભાઈ અહીં વરરાજો બનીને આવ્યો છે અને એટલે જો કોઈ ગરબડ થઈ ને તો લોહીની હોળીએ ખેલતા અમને આવડે છે નહીં અમે લોહીની હોળીએ ખેલવા નથી આવ્યા પણ સાચી લાગણી વાળા બે હૈયાઓને જોડવા આવ્યા છીએ સંબંધ બાંધતી વખતે હૈયાની લાગણી નહીં માણસની હેસિયત જોવી પડે છે ક્યાંય રિક્ષાવાળાની ઝૂંપડી અને ક્યાં આ હવેલી કુદરત જ્યારે બે હૈયાને ભેગા કરે છે ત્યારે ઝૂંપડી અને હવેલીની ઊંચાઈના તફાવતને માપીને નથી ભેગા કરતી કોઈ શિયાળિયાથી સિંહની બોર તરફ ના જવાય કાગડાની થાળીમાં તો કાગવાસ હોય લગ્નનું જમણ નહીં અરે કોણ શિયાને કોણ સિંહ એ તો હમણાં જ ખબર પડી જશે હિજાળાના હાથથી તારી પડે એના હાથમાં લગ્નની તલવાર ના શોભે મેં તને કીધું તું ને હિજડાના હાથથી તારી પડે એના હાથમાં લગનની તલવાર ના શોભે અને તલવાર ઉપાડવા માટે છત્રીની છાતી જોઈએ છત્રીની જોઈ શું રહ્યા છો બતાડી દો દિયોદરનું પાણી Yeah.
ના શાળા છો. શંભુજી લ્યો આ તમારો મૃત્યુ. જે એની જાતને ના સાચવી શક્યો તો એ રાધાને કેવી રીતે સાચવશે? હરામ ખોર! શંભુ, આ બધું શું માંડ્યું છે? આ તો મારી દીકરીના લગ્ન છે કે તમાશો? તમે વચ્ચેથી હટી જાઓ બાપુજી, તમને કઈ ખબર પડતી નથી. ખબર નથી પડતી, ખબર નથી પડતી કરીને આખી જિંદગી મને ક્યારેય બોલવા જ નથી દીધો, પણ આજે બોલીશ. દીકરીના કન્યાદાનનો હક બાપને હોય છે, અને એનો બાપ હજુ જીવે છે. તો મારી વાત પણ સાંભળી લો. એક બાપ થઈને આ બધાની વચ્ચે તમારા દીકરાની ઇજ્જત નીચી પાડવા તૈયાર થયા હો તો મને પણ બાપ દીકરાનો સંબંધ ભૂલતા વાર નહીં લાગે. ભૂલી જા, મને એની પરવા નથી. પણ હું મારા જીવતા જીવ મારી દીકરીના એની મરજી વિના જબરદસ્તીથી લગ્ન નહીં થવા દઉં. અરે તારાથી થાય કરી લે. નહીં મોટા ભાઈ, શું કરી રહ્યા છો તમે? વર્ષો સુધી આ હાથને રાખડી બાંધી મજબૂત કર્યો, ત્યારે ખબર નહોતી કે એક દિવસ આ હાથ પોતાના બાપ ઉપર બંદૂક તાણશે. રાજકારણમાં રહીને તમે આટલા કઠણ કારજાનો બની ગયા કે તમને તમારી જીદ આગળ બેન બાપના સંબંધોની કોઈ કિંમત નથી દેખાતી. હા દીકરા, આજે તને તારા બાપ સામે બંદૂક તાકીને ઊભેલો જોયા પછી મને મારી ભૂલ સમજાય છે. ક્યાંક સુધી વગર વિચારે મેં તારી હામાં હા કરી, તને સાથ આપ્યો. એના કરતા જો થોડા ઘણા સારા સંસ્કાર આપ્યા હોત ને તો આજે તારા હાથમાં બંદૂક નહીં પણ બહેનના લગ્નની વેદીમાં હોમવાની જવતરની થાળી હોત. મોટા ભાઈ, આજે મારી વિદાય તો નક્કી છે. પછી એ ટોલીમાં થાય કે અર્થીમાં, પણ યાદ રાખજો મોટા ભાઈ, આજે જ્યારે તમારી આ બેનની વિદાય થાય ત્યારે આંખમાં આંસુ ન લાવતા, કારણ કે તમારી આંખમાં આંસુ નહીં પણ ગુસ્સો જ સારો લાગે છે. બસ બેન, બસ, મને મારી ભૂલ સમજાય છે. જો મેં બંદૂક પણ ફેંકી દીધી છે. હવે તારા લગ્નમાં જવતર હોમવાનો હક આપી મારી ભૂલ સુધારવાનો એક મોકો આપ. બળવંતજી, મને માફ કરી દો. બસ બસ, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. મને કંઈ ખોટું નથી લાગ્યું. અરે આજે મને સમજાયું કે મનના માનવાની ઊંચાઈઓ આગળ
ગમે તેવા મહેલો પણ નાના પડે છે. જાઓ, રાજી ખુશીથી તમારી બેનના લગ્નમાં જવતલ હોમો. હે ભગવાન. પ્રેમની ગાથા ગાશે દુનિયા સારી.